દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તમામ પરિવાર હાલ ઘરમાં જ રહે છે ત્યારે જેતપુરમાં આ પરિસ્થિતિમાં એક જઘન્ય ઘટના બની છે। એક પરિવારે જ પોતાના યુવાન કુલદીપને મારી નાખ્યો। આ બનાવ 13 દિવસ પહેલા બન્યો હતો। 13 દિવસ પહેલા એવું તો શું થયું કે એક પરિવારે પરિવારના કુલદીપક એવા પુત્રની હત્યા કરી નાખી। પરિવારે કેવી રીતે પુત્રની કરી હત્યા તે બાબતે પ્રશ્નાર્થ થઈ રહેલ છે। ભોજાધર વિસ્તારમાં રહેતા રામજીભાઈ ડાભી તેના બે યુવાન પુત્રો સાથે રહેતા હતા। રામજીભાઈ ડાભી પરિવારે પોતાના 27 વર્ષના પુત્ર મેહુલ ઉર્ફે લાલો ડાભીને તમામ પરિવારે મળીને મોતને ઘાત ઉતાર્યો હતો। રામજીભાઈનો મોટો પુત્ર મેહુલ ઉર્ફે લાલો ડાભીના લક્ષણો કોઈ સારા ન હતા। તે રોજે રોજ દારૂ પીવાની આદત ધરાવતો હતો, સાથે દારૂ પીને ધમાલ કરી ઝઘડો કરવો તે તેની રોજની આદત હતી। દારૂ પીને તે ઘરની અંદર ધમાલ કરતો હતો અને ઘરની અંદર તોડફોડ પણ કરતો હતો, જે તેની રોજની આદત બની ગઈ હતી। હત્યાની રાતે તે ખૂબ દારૂ પીને ઘરમાં આવ્યો હતો અને પછી સૂઈ ગયો હતો। તે દરમિયાન જ પુત્રના રોજની આ માથાકૂટથી કંટાળીને તેના માતા પિતા અને નાનો ભાઈએ લાલો જે પલંગ ઉપર સૂતો હતો ત્યારે તેને દોરીથી બાંધી દીધો હતો અને પછી તેના ઉપર સૂવાનું ગાદલું નાખી દીધું હતું, જેથી તેનો શ્વાસ રૂંધાઈને તે મોતને ભેટ્યો હતો। પુત્રની હત્યા કરી પિતા રામજીભાઈ અને નાના ભાઈ મહેશ ઉર્ફે સુરેશ લાસને મોડી રાત્રે પોતાના ઘરેથી બાઇક ઉપર લઈ જઈને નીકળ્યા હતા। ત્યારબાદ રામજીભાઈ જે જગ્યા કારખાનામાં મજૂરી કામ કરતા હતા તે કારખાનામાં, કે જે શહેરના સામા કાંઠે આવેલ જલકણિયાળ ઉદ્યોગનગરમાં આવેલ જેટ ગૃહ ઉદ્યોગના નામથી કારખાનામાં, જે જ્યાં કાપડ રંગાટનું કામ થાય છે ત્યાં રામજીભાઈ રંગાટનું કામ કરે છે અને સાથે તેઓ આ કારખાનામાં રાત્રે સૂઈ પણ જતા હતા, જેથી આ કારખાનાની પૂરી રખેવાળી અને તમામ ચાવી આ હત્યારા પિતા પાસે રહેતી હતી, જેથી રાત્રિ દરમિયાન પિતાએ તેના પુત્રની લાશ લઈ જઈ અને કારખાનાના મેદાનમાં ઊંડો ખાડો ખોદી દાટી દીધી હતી। પરિવારના અન્ય 3 સભ્યો, લાલાની માતા, લાલાનો ભાઈ અને તેના પિતા રામજીભાઈએ ઠંડા કલેજી હત્યા કરીને દીકરાના ત્રાસથી છુટકારો મેળવી લીધો હતો। એક પરિવારે પોતાના પરિવારના કુલ દીપકની હત્યા કરી તો નાખી, પરંતુ તે પછી તેની લાશને પણ ઠંડા કલેજી નિકાલ કરી દીધી હતી। લાશનો નિકાલ કરવા માટે પિતા રામજીભાઈ અને ભાઈ મહેશ ઉર્ફે સુરેશ બંને બાઇક ઉપર મોડી રાત્રે ઘરેથી 5 કિમી દૂર આવેલ કારખાનામાં લઈ જઈને દાટી દીધી હતી। લોકડાઉન ચાલુ હોય ત્યારે લોકો પોતાના ઘરમાં હોય છે ત્યારે મોકો જોઈને તેને લાશનો નિકાલ કરી દીધો હતો। પોતાના પરિવારના કંધોત્તર એવા પુત્રની હત્યા કરીને એક પિતા પોતાની હૈયા વડાર થાલવતા હતા કે મેં તેની હત્યા કરી નથી, પરંતુ મેં તો તેને છુટકારો આપ્યો છે। તે એટલી હદે દારૂનો આદિ બની ગયો હતો કે તે જે પૈસા કમાતો તે પૈસા તે તો દારૂમાં ઉડાવી દેતો, પરંતુ અમે જે કમાતા હતા તે પણ ઝઘડીને લઈ લેતો અને દારૂમાં ઉડાવી દેતો, અને જો દારૂ ન મળે તો માથા પછાડતો હતો, જેને લઈને મારે તેને મુક્તિ આપી દેવી હતી। મેં તેની હત્યા કરી નથી। આ હતી એક પિતાની હૈયા વડાર। આજે સવારે ખાનગી રીતે ઇનપુટ મળ્યા હતા કે ભોજાદાર વિસ્તારમાં રહેવાસી રામજીભાઈ ઉર્ફે રામભાઈ નાનજીભાઈ ડાબી પોતે પોતાને દીકરાને આશરે 13 દિવસ પહેલાં રાત્રિના સમયમાં ગળો ટૂંપો મારીને કોઈ અવાવરૂ જગ્યામાં જો હે લાશ દાટી દીધી હતી, જેની જેતપુર સિટી પોલીસ સ્ટેશને આગળની તપાસ હાથ ધરાવતા એને પછી જો એમાં રામજીભાઈ છે, રામજીભાઈ ઉર્ફે રામભાઈ નાનજીભાઈ ડાબીની પૂછપરછ કરતા પોતે એમાં વિગત જણાવેલ કે જો રાત્રેના આશરે 13 દિવસ પહેલાં રાત્રેના 3:30 વાગ્યાને આસપાસમાં પોતાના દીકરાને રાત્રે સમય જ્યારે સૂતેલો હતો ત્યારે ખાટલામાં દોરી વીંટીને અને પછી એને ઉપર ગાદલો મૂકીને એને સ્ટ્રેંગ્યુલેટ કર્યો હતો, જેનેથી એની મોત થઈ હતી। અને પછી સ્ટ્રેંગ્યુલેશન કર્યો પછી એને જે રામજીભાઈ જે કારખાનામાં કામ કરતા હતા એમાં એને નાના દીકરા સાથે મોટરસાઇકલમાં લઈને એ કારખાનામાં જેનું નામ જેઠગ્રહ ઉદ્યોગ છે એમાં એની લાશ દાટી દીધી હતી। એમાં પછી આગળની તપાસ આગળની કાર્યવાહી કરતા જેતપુર સિટી પોલીસ સ્ટેશને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ, FSL અધિકારી અને ડૉક્ટર અને સિટી પોલીસ બધાની હાજરીમાં ત્યાંથી જો જેઠગ્રહ ઉદ્યોગ જે જો કારખાનો જેમાં રામજીભાઈ કામ કરતા હતા આમાંથી લાશ બારે કાઢીને પછી PM માટે મોકલ્યો હતો, જેમાં PM પ્રાથમિક કોઝ ઓફ ડેથ જો છે સ્ટ્રેંગ્યુલેશન આવેલ છે। અને પછી જ્યારે લાશ દાટી દીધી હતી એમાં જો એના મરણજનાના જો કપડાં અને ગાદલા હતા એ પણ ત્યાં સળગાવી દીધા હતા, તો એ બધી વિગત જોઈને પછી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં
भारतीय दंड संहिता 302, 114 અને 201 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 3 આરોપી છે. મરણ જનારના ફાધર રામજીભાઈ, એનો બ્રધર, છોટો બ્રધર મહેશ અને એની મધર, એ ત્રણેય વિરુદ્ધ જો હે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે આ હત્યા કરી છે, એક પિતાએ એના પુત્રની હત્યા કરી નાખી છે, તો આવું કરવા પાછળનું એમના પુત્ર પિતાનો આશય શું હતો અને આ લોકોએ જેમને મદદ કરી તો કેવી રીતના એમની હત્યા કરી એમના વિશે? એમાં એમાં હત્યા કરવાનો કારણ જો પ્રાથમિક રીતે જાણવા મળેલ છે, એમાં જો મરણ જનાર છે એને જો ઘરમાં ત્રાસ હતો અને એ ઘરમાં જો એ તોડફોડ પણ કરતો હતો અગાઉમાં, અને એને સાથે સાથે દારૂ પીવાની અને જુગારની ટેવ હતી, જેને કારણે એ લોકો કંટાળી ગયા હતા અને એને કારણે જો એ પગલું ભર્યો. સાહેબ, આ જે મરણ જનાર છે એમની ઘરે ભોજાદાર એમની ઘરે એમની હત્યા કરેલી હતી, એ દરમિયાન એ ઘર અને એમનું જે કામ કરે છે એ વચ્ચે 5 કિલોમીટર જેટલું લાંબુ અંતર છે. આ જે અત્યારની મૃતદેહ છે એ જે જગ્યાએ દાટવામાં આવેલો હતો એ 5 કિલોમીટરનું અંતર કેવી રીતના કાપ્યું, કોની સહાયથી કાપ્યું, આ દરમિયાન કાંઈ એમને રસ્તામાં કોઈ જગ્યાએ અડચણ આવી કે નહીં, તો આ આખી વસ્તુ શું છે? એમાં જો રસ્તો જ હતો જ્યાં એને ઘરથી અને જો જે જગ્યા લાશ દાટી દીધી હતી એમાં જો એકદમ અંદરમાં રસ્તો લીધો હતો, જેમાં કોઈ મતલબ પબ્લિકના જો જગ્યા જોવા ના મળે, કારણ કે એને ડેલીનો રસ્તો હતો જે ફેક્ટરીમાં કામ કરતો હતો, અને એને સાથે જ્યારે લાશ લઈને ત્યાં ઘરથી નીકળ્યો હતો, બાઇકમાં લઈને નીકળ્યો હતો, જેમાં એનો નાનો ભાઈ બાઇક ચલાવતો હતો અને પોતે પાછળ બેસીને લાશ પકડીને ત્યાં પૂરો રસ્તો પાર કરી દીધો હતો. સાહેબજી, બીજી વસ્તુ છે કે એવી કોઈ પૂછપરછ દરમિયાન એવી કોઈ બાતમીઓ ધ્યાને આવેલી છે કે જેથી એ લોકોના જે ઘરમાં જે ઝઘડાઓ ચાલુ હતા કે જેને હિસાબે એમને આ તે દિવસે રાતે કોઈ મોટો ઝઘડો થયો હોય એવી કોઈ પ્રકાશમાં આવેલું કે જેથી એમની હત્યા કરવી પડી? અત્યાર સુધીમાં જો પ્રાથમિક રીતે જાણવા મળેલ છે, જેમાં કે જો એનો ત્રાસ હતો, ત્રાસ કે ભાઈ જુગાર દારૂ અને એને સાથે સાથે જો ઘરમાં તોડફોડ કરતો હતો એને કારણે જો હત્યાનું પગલું ભર્યો છે. પોલીસને એમના પિતાએ અને એમના પરિવારે જેમની હત્યા કરી છે આ બાબતે એમને કેવી રીતના શંકા ગઈ અને કેવી રીતના આખી આ ઘટના બહાર? એમાં જો હું તમને બતાવે કે પોલીસને જો ખાનગી રીતે ઇનપુટ મળ્યો હતો, જેની આગળની તપાસ કરી અને તપાસમાં જો એમાં પૂરી વસ્તુ જો મર્ડર તરીકે નીકળી તો એની પૂરી આગળની કાર્યવાહી કરીને પછી આ પોલીસ જો હે પૂરો ભેદ ઉકેલીને નાખ્યો. આ જે મરણ જનાર છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો કે એમના નામે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનાઓ નોંધાઈ ગયેલા છે, ક્યાં નોંધાયેલા છે એવી કોઈ વિગતો? આમાં તપાસ ચાલે છે અને અત્યાર સુધીમાં એમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવા નથી મળેલ છે. સુરેશ પાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.